मारी अने आखा परिवार नी बदनामी करवा बैठी छे। जिद्दी दोर करी नाखे ने दे दे बराबर नो मेथी पाक दे ने दे। શોધ્યું છે મમ્મી, તું બોલી આ તને। અરે બેટા, આવલા ખોડામાં રહેવા જવાની વાત કરે છે, ઇને રહેવા જશે તો તારીને મારીને ઘરની ઇજ્જત હું રહેશે ઈ કે। બોલી તું બાપુને, મેં ખાલી એટલું જ કીધું કે હું પણ તમારી હારે ઓલા જૂના ઘરે રહેવા આવું। આયા ઉભી રહેશે તરીકે હલતી નહીં। જો મારો દીકરો ગયો છે ઘરમાં, હવે હોકી લઈને જ આવશે। આવી બન્યું તારું, એવો મેથી પાક દેશે ને તારા હરકા જ ભાંગી નાખશે, કાંટિયા તોડી નાખશે ને પછી કેજે પ્લીઝ પ્લીઝ બોલ જે। ઈ એના ટાંટિયા ભાગે પેલા ઈ છોકેથી હું એના ટાંટિયા ભાગી નાખીશ। આજ રાત અહીં રોકાય શકું કે? હા, ભવ્ય, તારી પાસે કાળી રિબિન છે? નહીં, એટલે લાઈટ ચાલુ હશે ને તો હું પૂરતી નહીં થાય। મોટી મમ્મી, હું શું કહેતો હતો, આપણા નવા ઘેરે તો એક કે સેલ્ફી જ નથી લીધી। હા હા હા, હાલો 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 હાલો, સેલ્ફી લઈએ આપણે। મને તો લે જા। હા આઈ જા આઈ જા। એ આ કોખસ, એક તો અહીંયા એમાં ઉકડા ખાય છે અને એમાં સેલ્ફી લેવા ચોંટે છે। રાજુભાઈ, તમારા ભાઈ સાચું જ કહેતા હતા હો, જેવું મૂકીને ગઈ હતી ને હજી લગ્ન કરે એવું ને એવું જ છે, કાંઈ ફેરબદલ ન થયો। એ જ પોપડા ઉકડેલી દિવાલો અને ખખડધજ પતરા, જરીકે પવન નથ અને ભાઈ ભૂખ લાગી છે। ગરમા ગરમ ભજીયા કોણ કોણ ખાશે? અરે અમે ખાઈશું, અમે અમે, અરે લાવ લાવ, અરે કાઢો તો દે પણ, એ જરા આરામ થી આરામ થી જરા, એ અશેના ભૂખાવરા થયા જો, હે લો એક કામ કરો, આ પેપર ખાઓ ઢોણની જેમ, લો આવો ને પેપર। ભાભી, આપણા રુદ્રે તરે સાંભળી હો આપણું, તમે બોઈલા ને નાસ્તો હાજર। આ
ખાવ ખાવ આરામથી ખાવ હો. વાહ 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 મસ્ત છે. આ ભજીયાની હારે હારે ચાય મળી જાત ને તો મજા પડી જાત. હું બનાવી લાવું. હાજર છે ચાય હાજર. જોયું ભાનુ આપણા છોકરાઓનો સંસાર કેવો સરસ ચાલી રહ્યો છે. કઈ નઈ તું ઠીક છે ને? મમ્મી મારે જાણવું છે શું થયું છે. હું આવું ભાઈ હારે વાત કરું કે? ના ના અહીં આવીશ ને તોય કોઈ ફાયદો નથી. મહર્ષિ ક્યાં ઘીરે છે? પરમદિનો ગાયક છે. ફોન કરું છું એને તો ફોને નથી ઉપાડતો. છેક આજે ફોન ઉપાડ્યો અને કે છે વડોદરા છું, કામ થી આવ્યો છું ને કામ પતશે એટલે આવીશ. મને એમ કે કદાચ તને કઈ ગયો હશે. હવે ઘીરે આવે આપણને કે ત્યારે ખબર પડે કે આ લગ્ન શું કરવાનું. જવા દે તું ફિકર ન કરતી. અટાણે ફોન મૂકું છું પછી વાત કરીશું. મહર્ષિ વડોદરામાં છે. આ ગરમી નું તો ઘડું દાબી દઉં ને એવી ઈચ્છા થાય છે. આલે પાણી પી. મોટા ભાઈ અહીં તો મેં કઈ કામ જ નથી કર્યું. અંધાએ કામ ધારાએ જ કર્યા છે. અંધાઈ નું વ્યવસ્થિત ધ્યાન રાખ્યું છે એને. નાનકી, એ નાનકી શું છે? શું જોવું છે? મમ્મી બોલ ને જળ જળ. અરે ભવ્યા, હું કેટલી સરસ તૈયાર થઈ છું જો. આમ હિરોઈન ને લજવું ને એવી. આ રાજુ કાકા છે ને એ કઈ હારી સેલ્ફી કાઢતા નથી આવડતી. લે તું મારી એક સેલ્ફી કાઢ દે હાલ. ના હું નહીં કાઢી દઉં. તું એક ફોટામાં તો ધરાતી જ નથી. 8-10 ફોટા પડાવે છે. ના હું નહીં કાઢ દઉં. અરે નાનકી, પોતાના ફોટા પાડવા હોય છે ત્યારે તો ધરાતી નથી, થાકતી નથી, અને મારા ફોટા પાડવા ના આવ્યા ત્યારે તને થાક લાગે છે હે? આ હું કેટલી સરસ તૈયાર થઈ છું. હું એકદમ ફ્રેશ છું. આ પૂજા પતી જશે પછી કેવી લાગી છે? આ તને એક ફોટો કાઢતા ન આવડે તો તારું ભણતર હું કામનું? અરે મમ્મી કેટલો કકડાટ કરે છે. એમાં ફોટા કાઢવાને અને ભણતરને શું લેવા દેવા? ઘરમાં પૂજાનું કેટલું સરસ વાતાવરણ છે. રેવા દેને કયું ની કટકટ 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 કરે. રાજુભાઈ, નાનકી મારા પર ખીજાઈ. એવું ભાભી મેં કઈ સાંભળ્યું ના. રાજુભાઈ હવે મૂંગા રહ્યો. આટલા સરસ તૈયાર થયા હોઈએ અને પૂજા બેસવાના હોય સેલ્ફી લઈને સ્ટેટસ માં મૂકીએ તો પછી એનો શું અરજ છે? અને જેને ઘરમાંથી કાઢી મૂકવાની છે એ પૂજામાં બેહવાની છે તો પછી આપણે એના હાટું શું લેવાની પૂજા કરવી જોઈએ? અને રુદ્ર ને એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે રુદ્ર ઘરે નથી. માં સાહેબ આવવાના છે. તમારો સંદેશો મળ્યો તો કીધું કે હું આવીશ જ. માં સાહેબ આવે છે. મમ્મી તમે ઝડ. એ ભગવાન અહીંયા સામે છે ને તો ન્યા ધ્યાન દે. માં સાહેબ ને આવવું હોય તો આવવા દે. તમારું ટેન્શન છે ને લે. અને તું અહીંયા સંદેશો દેવા આવ્યો છું કે પૂજામાં બેહવા હાટું આવ્યો? સંદેશો દેવા આવ્યો હોય ને તો નીકળ અહીંયા.
પૂજા આટો હા તો બેસ હાલ બેસ કહું છું હેલો